નમસ્કાર સદગુરુ શુભ દિવસોમાં ઉપવાસ કરવાની પરંપરા ભારતમાં પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે પરંતુ ઘણા ભારતીયો તેને અવૈજ્ઞાનિક અને અતાર્કિક માને છે જ્યાં સુધી ઉપવાસ દરમિયાન પ્રેરિત થતા સ્વયં પોષક પરના કાર્યને નોબેલ પ્રાઇઝ નહોતું મળ્યું મેં પણ આ વર્ષે આંતરે ઉપવાસ કરવાનું શરૂ કર્યું તો આવી લાભદાયી પ્રાચીન ક્રિયાને શા માટે રૂઢિચૂસનું લેબલ લગાવવામાં આવે છે અને એક વખત પશ્ચિમ દ્વારા તેને માન્યતા આપવામાં આવે ત્યાર પછી તરત જ તેનો અમલ કરવામાં આવે છે કારણ કે તમારી ત્વચાનો રંગ બરાબર નથી હું ચાલીસ વર્ષોથી આ વિશે વાત કરી રહ્યો છું બરાબર અને મેં સેંકડો ને હજારો લોકોને તંદુરસ્ત અને સ્વસ્થ સ્થિતિમાં જોયા છે કારણ કે તેઓ આખો વખત પેટમાં કશુંક ને કશુંક નાખતા નથી રહેતા યોગ કેન્દ્રમાં બધા સવારે દસ વાગે જમે છે અને સાંજે સાત વાગે જમે છે અમારા જીવન શારીરિક રીતે ઘણા સક્રિય છે આશ્રમની અંદર ઓટોમોબિલ્સ નથી આ વિશાળ સ્થળ છે બધા ક્યાં તો ચાલે છે ક્યાં સાયકલનો ઉપયોગ કરે છે જો તમારે ડાઇનિંગ હોલ સુધી જવું હોય તો તે એક કિલોમીટર દૂર છે જો તમારે તમારી ઓફિસ સુધી જવું હોય તો તે અડધો કિલોમીટર એક કિલોમીટર દૂર છે આ રીતે તમામ સમયે લોકો શારીરિક રીતે સક્રિય છે તો દરેક વ્યક્તિને ઘણી ભૂખ લાગે છે સાંજે સાડા ત્રણ ચાર વાગે ત્યાં સુધી તમને ઘણી ભૂખ લાગે છે પણ અમે તેની સાથે જીવતા શીખીએ છીએ કારણ કે ખાલી પેટ અને ભૂખ એ બે અલગ વસ્તુ છે ભૂખ એટલે તમારી ઉર્જાનો સ્તર ઘટવા માંડે છે પરંતુ ખાલી પેટ હોવું તે સારી વસ્તુ છે યોગિક વિજ્ઞાનમાં આજે આધુનિક વિજ્ઞાન પણ તેવા માને છે પરંતુ જે અમે અમારા અનુભવ થકી જાણીએ છીએ ત્યાં પહોંચવા તમે એક અબ્બજ ડોલરનો ખર્ચ કરશો કારણ કે સંશોધન એટલે કેટલા મિલિયન ડોલર તે આવું છે તમારું શરીર અને તમારું દિમાગ શ્રેષ્ઠ રીતે ત્યારે કામ કરે છે જ્યારે તમારું પેટ ખાલી હોય છે આથી અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમે એ રીતે જમીએ ગમે તેટલું જમીએ કે અમારું પેટ હંમેશા વધારેમાં વધારે બે થી અઢી કલાક સુધીમાં ખાલી થઈ જવું જોઈએ એટલે અમે હંમેશા ભૂખ્યા સૂવા જઈએ છીએ લોકો વિચારે છે કે તેઓ સૂઈ ન શકે પણ તેઓ સૂઈ શકે છે સરેરાશ કાઢીએ તો પાછલા થી ત્રીસ વર્ષ સુધીમાં હું ફક્ત અઢીથી ત્રણ કલાક સૂતો હતો આજકાલ હું થોડો સુસ્ત થઈ ગયો છું અને સાડા ત્રણથી સાડા ચાર કલાક વચ્ચે સૂ છું આટલા સ્તરનો પ્રવાસ હોવા છતાં હું કરું છું જ્યારે હું કહું આ સ્તરનો પ્રવાસ જો હું મારા આગામી થોડા દિવસના પ્રવાસ વિશે તમને કહું તો તમે સાંભળીને ખુરશી પરથી નીચે પડી જશો હા શું જણાવ જરૂરી નથી કારણ કે આગલા દસ દિવસમાં હું પાંચ જુદા જુદા દેશોમાં ખબર નહીં કેટલા કાર્યક્રમો યોજી રહ્યો છું તમામ પ્રકારના કાર્યક્રમો તો તમે આમ કરી શકો છો કારણ કે તમે વધુ પડતું ભોજન નથી આરોગતા એ ઘણું ઘણું જરૂરી છે દરેક વ્યક્તિ બે વખત જમે છે હું સામાન્ય રીતે એક જ ભોજન લઉં છું સાંજે સાડા ચાર પાંચ વાગે કારણ કે મને પ્લેટ સામે બેસીને કેટલું જમવું તે વિશે ચિંતા કરવી ગમતી નથી મને વ્યવસ્થિત ભોજન લેવું ગમે છે તો જો હું સાંજે સાડા ચાર પાંચ વાગે જમું તો પછી બીજા દિવસે જમું છું શું આ પૂરતું છે શું હું સ્વસ્થ નથી લાગતો હલો હું તમારા દર્દી જેવો નથી દેખાતો ખરું ને હું નથી તમારી પાસે કારણ કે શરીરમાં જે પણ સુધારો અને શુદ્ધિકરણ થવાની જરૂર હોય તે માટે તમારું પેટ ખાલી હોવું જરૂરી છે તે ઘણું ઘણું અગત્યનું છે નહીં તો કોષોના સ્તરે શુદ્ધિકરણ નહીં થાય તમે વસ્તુઓ એકત્રિત કરતા જશો અને પછી તમામ પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જશો પહેલી વસ્તુ છે શરીરમાં આળસ આળસ એટલે આળસના ઘણા સ્તર હોય છે જો તમે તે તમામ પર ધ્યાન ના આપો તો તમે જેટલી ઊંઘ લો છો તે આળસ છે તમે સૌ તમે અહીં જીવવા માટે આવ્યા છો કે હલો જીવવા માટે બરાબર અહીં નહીં અહીં એટલે હું જીવનમાં કહું છું તમે જીવવા માંગો છો કે જીવનનો હેતુ જીવવાનો છે ખરું ને પરંતુ કારણ કે તમે અમેરિકન ડોક્ટરોની વાત કરી તે બધું અહીં પણ ચાલી રહ્યું છે બધા અમેરિકન ડોક્ટરો કહે છે કે તમારે ઓછામાં ઓછા સાત થી આઠ કલાક સુવું જોઈએ એનો અર્થ કે તમારે તમારા જીવનના ત્રીજા ભાગ જેટલી ઊંઘ લેવી જોઈએ બીજા બે ત્રણ કલાક ચાર કલાક સ્નાન શૌચક્રિયા ભોજન વગેરે વગેરે પાછળ જતા રહે છે તો આ રીતે પચાસ ટકા તમારું જીવન તો બસ જાળવણી કે મેન્ટેનન્સમાં જાય છે ધારો કે તમારી પાસે એક વાહન છે તમારી પાસે એક મોટરસાયકલ કે કાર છે જો એક મહિનામાં એક વખત તેને સર્વિસમાં આપવાની હોય તો તે બરાબર છે પણ જો તેને એક મહિનામાં પંદર દિવસ માટે સર્વિસ માટે આપવી પડે તો આ ત્રાસ છે ખરું ને મોટા ભાગના લોકોએ તેમના સિસ્ટમને ત્રાસ બનાવી દીધી છે કારણ કે તેમનું પોતાનું શરીર તેમના જીવનમાં એક મોટું અડચન છે તેઓ જે પણ કરવા ઈચ્છે તેમાં તેમનું શરીર સહમત થતું નથી તો આની અંદર ઘણા બધા પાસા છે એક મહત્વનું પાસું એ છે કે લોકોએ જે જમવું જોઈએ તેના કરતાં ઘણું વધારે ભોજન લે છે કારણ કે તેમને જણાવવામાં આવ્યું છે કે તમારે વધારે જમવું જોઈએ ને તો તમે દુબળા પડી જશો ના શરીરને જાળવવાની એક રીત છે આજે દરેક વ્યક્તિ ઓછું ઈંધણ વાપરતી મોટરસાયકલ કે કાર બનાવવામાં કાર્યરત છે તેનો અર્થ શું જો મશીન સારી રીતે ચાલે તો તે ઓછું બળતણ વાપરશે ખરું ને તો જો હવે તમે અહીં બેસો અને તમે પૂરતો આરામ અનુભવો તો હવે તે ઓછું બળતણ વાપરશે પરંતુ જો તમે આખો વખત ઉત્તેજિત રહો તો પછી તે વધુ પડતણ વાપરશે તે ઈચ્છે કે તમે જમો તો આ વિશે વિવશતા આવી જશે તો તો આ નવું નામ સમયાંતરે ભોજન આ જોવા જેવું છે યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકો અમારા કાર્યક્રમોમાં આવે છે અમારા કાર્યક્રમો દસ કલાક બાર કલાક ચાલે છે પરંતુ તેઓ થોડા બિસ્કીટ્સ અને બીજું કંઈ સાથે લઈને આવે છે તેઓ કહે છે મને શુગરની તકલીફ છે મારે ખાવું પડશે મારે ખાવું જ પડશે હું તમને કહું છું તમે બસ અહીં રહો તમે મરવાના નથી હું ખાતરી કરીશ કારણ કે હું નથી ખાતરી કરીશ પહેલા દિવસે ના 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 ખાવું પડશે ત્રીજા દિવસ સુધીમાં બધું બંધ કરી દે છે બાર કલાક ભોજન વગર તેઓ ત્યાં બેસે છે અને સાજા સમા રહે છે જુઓ આરોગ્ય એવું કંઈક નથી કે તમે બહારથી ઘડી શકો આરોગ્યનું નિર્માણ અંદરથી કરવાનું રહે છે જો તમને કોઈ તકલીફ હોય તો તમે બહારથી મદદ માંગી શકો પરંતુ હંમેશા તમને કંઈ તકલીફ હોય તેનો અર્થ શું સમજો તમે ખામીયુક્ત મશીન છો હા આખો વખત તમારી સાથે કંઈ તકલીફ હોય એવું કેમ આને એવી રીતે ડિઝાઇન કરવામાં નથી આવ્યું આ આરોગ્ય માટે ડિઝાઇન થયું છે તમારા શરીરનો દરેક કોષ સ્વાસ્થ્યનું સર્જન કરવા માટે બનાવવામાં આવ્યો છે ખરું ને તે સૌ સ્વાસ્થ્યનું સર્જન કરવા માટે મહેનત કરી રહ્યા છે તમારા સિવાય તો ઓછામાં ઓછા આઠ કલાકની અંતરની સલાહ આપવામાં આવે છે યોગમાં એક ભોજન અને બીજા ભોજન વચ્ચે આઠ કલાકનો ગાળો હોવો જોઈએ જો તમે આ કરશો તો તમે જોશો કે આરોગ્યની અડધોડ સમસ્યાઓ તમને જે પણ આરોગ્યલક્ષી સમસ્યાઓ હોય ઓછામાં ઓછી પચાસ ટકા તકલીફો છ સપ્તાહમાં જતી રહેશે જો તમે અન્ય વસ્તુઓ કરો જે તમને અત્યારે વધુ પડતી કઠોર લાગતી હોય જો તમારા જીવનમાં કોઈ યોગિક અભ્યાસ કે કોઈ ધ્યાનની પ્રક્રિયા હોય તો તમે જોશો નેવ ટકા તકલીફો દૂર થઈ જશે બાકીની દસ ટકા તકલીફોની સારવાર આપણે કરી શકીએ છીએ હવે હેલ્થકેર સિસ્ટમ કંઈક આવું થઈ ગયું છે મુખ્યત્વે જ્યાં ભારે ઇન્સ્યોરન્સ પોલિસીઓ છે ત્યાં લોકો તમામ પ્રકારનો કચરો ખાય છે અને પીએ છે અને પછી ડોક્ટર પાસે જઈને કહે છે મને સાજો કરી દો આ આવી રીતે કામ નથી કરતું